બેચલર ડિગ્રીના જે ફોર્મ છે સાયન્સમાં ભણો છો આર્ટ્સમાં ભણો છો કે પછી કોમર્સમાં ભણતા વિદ્યાર્થીઓ છો બધા જ વિદ્યાર્થીઓ જેમને બેચલર ડિગ્રી મેળવવા માટે અપ્લાય કર્યું હતું વિનર્મ સાહગુજરાત યુનિવર્સિટીના સ્ટુડન્ટ છે જેમણે બેચલર પૂરું કરી દીધું છે ખૂબ જ સારા માર્ક્સથી પાસ થયા છે અને એમણે બેચલર ડિગ્રી માટે અપ્લાય કર્યું હતું તો આ બેચલર ડિગ્રીનું જે ડિગ્રી છે એ તમને જલ્દી જ મળવાની છે કઈ રીતે મળશે ક્યાં મળશે કઈ તારીખે મળશે બધી જ અપડેટ હું તમને આજે આ વિડીયોમાં આપીશ તો હું છું કોમલ ગોસ્વામી તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ ટુ ફ્રેન્ડ સ્ટડીઝ વેલકમ માય ડિયર ફ્રેન્ડ્સ તો ત્રેપન જે ખાસ પદવીદાન મતલબ કે કે પહેલી ફર્સ્ટ તો તમને કહી દઉં જેમને પણ એપ્રિલમાં હમણાં એક્ઝામ આપી હતી ત્યારે એકત્રીસ તારીખ જેવી લાસ્ટ ડેટ હતી કે તમારે ડિગ્રીના ફોર્મ માટે અપ્લાય કરવાનું છે જ્યારે તમારું સેમ સિક્સનું રિઝલ્ટ આવી ગયું હતું ત્યારે ત્યારે બધાને જ કન્ફ્યુઝન હતું કે શું અમે ડિગ્રીનું ફોર્મ ભરી શકીએ છીએ કારણ કે પરિપત્રમાં એટલો ઉલ્લેખ નથી કર્યો કે એપ્રિલમાં જેમણે એક્ઝામ આપી છે બે હજાર બાવીસમાં એમણે ડિગ્રીનું ફોર્મ ભરવાનું છે કે નથી ભરવાનું પરંતુ જે આપણા ચેનલ સાથે જોડાયા છે બધા જ સ્ટુડન્ટને મેં જણાવ્યું હતું કે એપ્રિલમાં હમણાં જ જો તમે સેમ સિક્સની એક્ઝામ આપી દીધી છે પાસ થઈ ગયા છો તો એકત્રીસ તારીખ સુધી લાસ્ટ ડેટ છે તમે ફોર્મ ભરી શકો છો ડિગ્રી માટે અપ્લાય કરી શકો છો મેં તમને ઇન્ફોર્મેશન આપી હતી છે જે પણ સ્ટુડન્ટોએ ડિગ્રીનું ફોર્મ માટે અપ્લાય કર્યું હતું એ બધાના જ ડિગ્રીના ફોર્મ તમને નવમા મહિનામાં મળવાના છે કઈ તારીખે કયા ફેકલ્ટીવાળાને મળવાના છે બધું જ તમને આજે આ વિડીયોમાં કહીશ તો તમે અહીંયા જોઈ શકો છો જે ત્રેપન મો ખાસ પદવીદાન સમારંભ છે તો એ જે બી સમારોહ છે એમાં તમારે જવાનું છે એમાં જે બી તમને જ્ઞાન આપવામાં આવશે જે બી ઇન્ફોર્મેશન આપવામાં આવશે એ તમે સાંભળી શકો છો અને એને અંદર ઉતારી શકો છો ઓકે તો જુઓ ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા શું લખ્યું છે વિદ્યા શાખાની પદવી પ્રમાણપત્ર તમને જે આપવાનું છે તો પહેલી તારીખે આરટી જે બી આર્કિટેક્ચર છે એન્જિનિયર છે એ બધાને મળશે બે તારીખે નવમા મહિનાની ફેકલ્ટી ઓફ એજ્યુકેશન મેડિકલ હોમિયોપેથિક ત્રીજી તારીખે વાણિજ્ય વાણિજ્ય મતલબ કે જે તમે કોમર્સમાં તમને કાઉન્સમાં કીધું છે કે બીકોમ સ્નાતક સ્નાતક એટલે શું થાય જે તમે બીકોમ કર્યું એ અનુસ્તા સ્નાતક એટલે શું થશે એમ કોમ ઓકે બોલવામાં થોડીક અટપટાટ છે હવે જો પાંચ તારીખે તમને મળશે વિનયન વિદ્યાશાખાની તમામ પદવી હવે છે સિક્સ નાઇન લો વિદ્યાશાખા સેવન નાઇન વિજ્ઞાન વિદ્યાશાખા એટલે કે સાયન્સવાળાને અને આઠ તારીખે મળશે કોમ્પ્યુટર સાયન્સ વિદ્યા શાખાને ઓકે એ છે અનુસ્થાનક હવે જો અહીંયા તમને એવું છે કે તમે વીએનએસ શું જઈને તમારે આ તારીખે લઈને આવવાનું છે કોમર્સવાળા છો તો કોમર્સ આર્ટ્સવાળા વાળા છો તો આર્ટસની જે તારીખ છે અને સાયન્સ વાળા છો તો સાયન્સની જે તારીખ છે તમે જો ઓનલાઈન મતલબ ઘરે તમારી કુરિયર થઈ જાય એના માટે જો તમે ફીસ પે કરેલી હશે તો એ તમને ઘરે આવીને આપી જશે બટ જો તમે સુરતમાં જ રહો છો વિનરમાં સાઉથ ગુજરાત યુનિવર્સિટી તમારે જોયેલી છે નથી બી જોઈ તો પણ તમે એકવાર જઈને ત્યાંથી ડિગ્રી તમે મેળવી શકો છો આ જે ન્યૂઝ છે ઓલરેડી બહુ ટાઈમ પહેલાં જ આવી ગયું હતું બટ બધાના ઇન્સ્ટાગ્રામમાં ડીએમ આવતા હતા તો મેં વિચાર્યું કે તમને એક પ્રોપર વિડીયો બનાવીને સમજાવી દો ઓકે તો જે વિદ્યાર્થીઓ અહીંયા દેખું છે કે ઘર બેઠા મેળવવા માંગવા માટે ઓનલાઈન ફી ભરવી હોય તેવા વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ખાતે તેમનું પદવી પ્રમાણપત્ર પોસ્ટ